धोरण 12 कॉमर्स विषय अर्थशास्त्र प्रकरण 4 बैंकिंग अने नाणाकीय नीति। अगाउना पीरियड नी अंदर आपणे बैंक एटले शुं, बैंक कोने कहेवाय, बैंक नो उद्भव क्यारे थयो, वेपारी बैंको अने वेपारी बैंकना मुख्य कार्य थापणो स्वीकारवाने लगतुं कार्य जोई गया। एटले वेपारी बैंकोना मुख्य कार्य अंदर वेपारी बैंक मुख्य कार्य जो तो आप थापण स्वीकार। हम आज बीजू जुए धिराण सवलत पूरी पाड़ी। धिराण सवलत पूरी पाड़ी तो सौथी पहेलो तो आपणे एक वखत धिराण एटले शुं, नाणा ઉછીના મેળવવામાં આવે તેને ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। ઉછીની રકમ લેવી કે આપવી એટલે ધિરાણ। તો અર્થતંત્રની અંદર અર્થતંત્રને વેગવંતુ બનાવવા અથવા તો અર્થતંત્રની અંદર દરેક ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવાન બને તેટલા માટે તેમને નાણાંની જરૂર પડતી હોય છે। જે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે તેના મૂળમાં રહેલું હોય છે નાણું, અને અહીં આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ખાનગી અને જાહેર બંને ક્ષેત્રની અંદર નાણાંની જરૂર પડતી હોય છે। તો અહીં નાણું મેળવવા માટેનું કોઈ સલામત સાધન હોય તો તે છે બેંક। બેંક દ્વારા વ્યક્તિને, ઉદ્યોગને, ખેતીને, સેવાકીય ક્ષેત્રને નાણાં પૂરા પાડવાનું કાર્ય કરવામાં આવે છે। વ્યક્તિગત ધિરાણ, આજે આપણે પર્સનલ લોન કહીએ છીએ, અત્યારે લગભગ વર્તમાન સમયની અંદર બેંકો પાસે દિવસે ને દિવસે નાણાંનો પુરવઠો વધતો જાય છે। તો આ નાણાંનો પુરવઠો વધતો જાય છે તેવા સંદર્ભમાં તેમની ધિરાણની પ્રવૃત્તિ પણ વધતી જાય છે। એટલે બેંક વધુ ને વધુ ધિરાણ કરવાનો પ્રયત્ન કરે છે। એ તમારે સૌથી પહેલા વ્યક્તિગત ધિરાણ પણ આપતી હોય છે, વ્યક્તિગત ધિરાણ એટલે પર્સનલ લોન તરીકે ઓળખીએ છીએ। ઘણા ફોન આપણને આવતા હોય છે આપણા મોબાઈલ ઉપર પર્સનલ લોન માટે નથી, એને વ્યક્તિગત ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। પરંતુ અહીંયા આગળ વ્યક્તિગત ધિરાણનો વ્યાજનો દર ઘણો ઊંચો હોય છે। આ એક વસ્તુ વ્યક્તિગત ધિરાણની વાત થઈ। બીજું
औद्योगिक धीरण उद्योगों ने पूरु पाड़वामां आवतुं धीरण एना माटे केटलीक संस्थाओ के बैंको स्थापवामां आवी छे। इंडस्ट्रियल डेवलपमेंट बैंक ऑफ इंडिया, बीजा शब्दमां कहीए तो के लगभग दरेक बैंक એ ઔદ્યોગિક ધિરાણ પૂરું પાડે છે। શરૂઆતના સમયમાં કેટલીક બેંકો માત્ર હાઉસિંગ બેંક તરીકે, કેટલીક બેંકો સહકારી બેંક તરીકે, કેટલીક બેંકો લેન્ડ ડેવલપમેન્ટ બેંક તરીકે બેન્કિંગની સ્થાપના એ રીતે કરવામાં આવી છે, અમુક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને। પરંતુ હવે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ દરેક બેંકોની પાસે નાણાકીય ભંડોળ વધતું જાય છે। તેવા માટે થઈને તે દરેક ઉદ્યોગને ધિરાણ આપવાનું કાર્ય કરતી હોય છે। ઉદ્યોગોને ધિરાણ ત્રણ પ્રકારનું હોય છે, ટૂંકા ગાળાનું ધિરાણ, મધ્યમ ગાળાનું ધિરાણ અને લાંબા ગાળાનું ધિરાણ। જ્યારે એક વર્ષની મુદત સુધીનું ધિરાણ આપવામાં આવે તેને ટૂંકા ગાળાનું ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। બીજું મધ્યમ ગાળાનું ધિરાણ, જ્યારે એક વર્ષથી લઈને પાંચ વર્ષની મુદત સુધીનું ધિરાણ આપવામાં આવે તેને મધ્યમ ગાળાનું ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે પાંચ વર્ષથી લઈને પંદર વર્ષ સુધીનું ધિરાણ આપવામાં આવે તેને લાંબા ગાળાનું ધિરાણ તરીકે ઓળખવામાં આવે છે। અહીં ધિરાણની ગાળાની સાથે સાથે તેનો વ્યાજનો દર પણ એ પ્રકારનો વધતો જતો જોવા મળે છે। સાથે સાથે કયા ઉદ્દેશથી ધિરાણ આપવામાં આવ્યું છે, ગૃહ કાર્ય માટે ધિરાણ એટલે કે હાઉસિંગ લોન, તો હાઉસિંગ લોન આપવામાં આવી હોય તો એનું વ્યાજનો દર અલગ હોય છે, તેમજ પર્સનલ લોન કીધી મેં તમને તો એના વ્યાજના દર અલગ હોય છે, વાહનો માટે આપવામાં આવતું ધિરાણ તો એના વ્યાજના દર અલગ હોય છે, તેમજ ઉદ્યોગ માટે આપવામાં આવતું ધિરાણ તો એના વ્યાજના દર અલગ હોય છે, શૈક્ષણિક ધિરાણ શિક્ષણ માટે આપવામાં આવતું ધિરાણ તો એના વ્યાજના દર અલગ હોય છે। તો અહીં બેંક દ્વારા અલગ અલગ કાર્ય માટે ધિરાણ આપવામાં આવતું હોય છે। અહીં બેંક જ્યારે ધિરાણ કરે છે ત્યારે ઊંચા દરે ધિરાણ કરે છે અને ગ્રાહકો પાસેથી તે ફિક્સ ડિપોઝિટના સ્વરૂપમાં ગ્રાહકો પાસેથી ધિરાણ મેળવે છે, તેથી નીચા વ્યાજ અહીં ગ્રાહકો પાસેથી ધિરાણ લેવામાં આવે છે અને બીજાને આપવામાં આવે છે, તો ધિરાણ આપવાનો વ્યાજનો દર ઊંચો હોય છે અને ધિરાણ લેવાનો વ્યાજનો દર નીચો હોય છે, તો બેની તફાવત એ નફો બનતો હોય છે। અને આ વ્યાજના દરનો તફાવત એ બેન્કિંગના વળતરનો ગાળો ગણાય છે, એ એનું વળતર છે। તો આવી રીતે બેંક દ્વારા ખેડૂતોને, ઉદ્યોગકારોને, શિક્ષણ કરનાર વ્યક્તિને, પર્સનલ લોન એ દરેક રીતે ધિરાણ આપવામાં આપવાનું કાર્ય બેંક તરફ કરવામાં આવતું હોય છે। એક વાત
ત્યારબાદ બીજું છે ચુકવણી અને ઉપાડની સગવડ. ચૂકવણી અને ઉપાડની સગવડ. બેંક ગ્રાહક વતી નાણા ચૂકવણીનું પણ કાર્ય કરે છે અને ગ્રાહક બેંકમાંથી નાણા ઉપાડી પણ શકે છે. આ બંને માટે બેંક ઘણી બધી રીતે મદદ કરે છે. દાખલા તરીકે ઉપાડની વાત કરીએ તો અહીંથી ઉપાડની રીત ઘણી બધી છે. આપણે બેંકમાં જઈએ, ચેક રજૂ કરીએ અને ટૂંક જ સમયમાં, થોડીક મિનિટોમાં જ આપણને બેંકમાંથી નાણાં મળી જાય છે. આ ઉપાડની એક વર્ષોથી ચાલતી આવતી રીત છે. બીજું એટીએમ દ્વારા. અત્યારે વર્તમાન સમયની અંદર આ પ્રથા બહુ વધારે પ્રચલિત બની છે. ઓલ ટાઈમ મની, એટલે કે તમારું ખાતું જે બેંકમાં હોય એ બેંકમાંથી તમને એક કાર્ડ આપવામાં આવે છે અને એ કાર્ડ દ્વારા કોઈ પણ બેંકના એટીએમ માંથી તમે નાણાં ઉપાડી શકો છો. જ્યારે જરૂર પડે ત્યારે 24 કલાકમાંથી ગમે તે સમયે. પરંતુ અહીં આગળ નાણાં ઉપાડવાની મર્યાદા રહેલી છે, એટલે કે અમુક જ રકમ સુધીનું નાણું તમે એક વખતમાં ઉપાડી શકો છો. પરંતુ આને સગવડ, એટલે ભલે તમારું ખાતું કોઈ એક બેંકમાં હોય પરંતુ તમે તમારા એટીએમ કાર્ડ દ્વારા કોઈ પણ બેંકની શાખાના એટીએમ માંથી નાણાં તમે ઉપાડી શકો છો. બીજું ક્રેડિટ કાર્ડ દ્વારા. ક્રેડિટ કાર્ડ આ પણ એટીએમ કાર્ડ છે. તમારે ખરીદી કરવી હોય તો કોઈ પણ જગ્યાએ તમે ખરીદી કરી શકો છો અને ત્યારે તમારે કોઈ નાણાં ચૂકવવાના રહેતા નથી. તમારી પાસે જે ક્રેડિટ કાર્ડ આપવામાં આવેલું છે, બેંક દ્વારા પૂરું પાડેલું કાર્ડ છે, તો એની જેટલી મર્યાદા હોય એટલી મર્યાદામાં રહીને તમે ખરીદી કરી શકો છો. તેમજ ડેબિટ કાર્ડ દ્વારા. ડેબિટ કાર્ડ અહીં આગળ તમને ખરીદી કરવાની એક આંક આપવામાં આવે, મર્યાદા કે આટલા રકમ સુધીની તમે ખરીદી કરી શકશો. તો એ ડેબિટ કાર્ડ દ્વારા તમે બજારમાંથી કેટલા રૂપિયાની ખરીદી કોઈ પણ નાણાંની ચૂકવણી કર્યા વગર કરી શકાય છે. પે ઓર્ડર દ્વારા. પે ઓર્ડર, પે એટલે ચૂકવણી, ઓર્ડર એટલે ચૂકવણી. તો અહીં તમે તમારા ખાતામાં નાણાં જમા કરાવ્યા હોય અને તમને બેંક દ્વારા પે ઓર્ડર આપવામાં આવે છે સામેવાળી વ્યક્તિના નામ, તો એ દ્વારા તમે સામેવાળી વ્યક્તિને ચૂકવણી કરી શકો છો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા. તો અહીં પણ બેંકમાં તમારે ખાતામાં તમે રકમ જમા કરાવો અને સામેવાળી વ્યક્તિનો નામનો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી શકો છો. તો આ એક એવી ચૂકવણી થાય છે જે સલામત તરીકે હોય છે. જે વ્યક્તિના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ હોય તે વ્યક્તિને તમારી ચૂકવણી કરવાની હોય તો કોઈ પણ
नाणा ने मोकल्या वगर तमे डिमांड ड्राफ्ट तेने आपो तो तेना खाता मां ते जमा करावी शके छे। तेमज वर्तमान समय नी अंदर तमारू लाइट बिल भरवानुं होय, इवन करियाणानुं बिल चूकवानुं होय, एलआईसी नुं प्रीमियम भरवानुं होय, एवी कोई पण जातनी चुकवणी होय तो तमे बैंक द्वारा करी शको छो। हुंडीनी चुकवणी पण बैंक द्वारा थती होय छे। तो ज्यारे वेपारी पासे कोई एक करता वधारे प्रमाण में हुंडीओ होय तेवा समय वेपारी बैंक में हुंडीओ जमा करावी दे छे, ने जे ते समयगाळा ने ध्यान में राखीने बैंक ते हुंडीओनी समयसर चुकवणी करती होय छे। आना माटे ते केटलो चार्ज वसूल करती होय छे। तो परंतु એ હુંડીની ચૂકવણી બેંક દ્વારા આપોઆપ થઈ જાય છે, એટલે કે વેપારીએ તેની જાણ રાખવાની જરૂર રહેતી નથી। વેપારીને ઘણા બધા કાર્યો કરવાના હોય તો એ સમયને ચૂકવણીનો ગાળો ભૂલી જાય, તેવું ન થાય એટલા માટે બેંક દ્વારા આની ચૂકવણી કરવામાં આવતી હોય છે। તો આવી રીતે બેંક દ્વારા નાણાં ઉપાડની સગવડ અને વેપારી વતે કોઈને નાણાં ચૂકવણીનું કાર્ય બેંક દ્વારા કરવામાં આવતું હોય છે। ત્યારબાદ ત્રીજું કાર્ય છે શાક સર્જનની કામગીરી। શાક સર્જનની કામગીરી બેંકની એક કામગીરીમાં આ શાક સર્જનની કામગીરી આવે છે। આ શાક સર્જનની કામગીરી કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જરા વિગતવાર જોઈએ। તો અહીં બેંકની પાસે રહેલા નાણાંનો અનેક ગણો ધીરા કરીને નાણાંનો પુરવઠો વધારવાનું કાર્ય કરવામાં આવે છે, તેને શાક સર્જનની કામગીરી તરીકે ઓળખવામાં આવે છે। તો બેંકની પાસે જે નાણું પડેલું છે તે નાણામાંથી અમુક ટકા રોકડ અનામતના સ્વરૂપમાં મૂકી રાખવામાં આવે છે અને બાકી રહેલા નાણાં તે અન્ય વ્યક્તિને ધિરાણ કરવામાં આવે છે અને એ વ્યક્તિઓને ધિરાણ કર્યા પછી તે વેપાર કરતા હોય અને એમના દ્વારા વેપાર દ્વારા થકી જે નાણાં મળે એ પાછા બેંકમાં જમા કરાવતા હોય છે, એને આપણે અહીંયા આગળ વિગતવાર સમજીએ। દાખલા તરીકે કોઈ એક બેંક પાસે 1,00,000 રૂપિયા થાપણ તરીકે રહેલા છે। હવે એમાંથી તે 20% રોકડ અનામત તરીકે રાખે છે। રોકડ અનામત રાખી એને 20,000, તો એની પાસે વધ્યા છે 80,000। આ 80,000 માંથી 8 વ્યક્તિઓને 10,000 નું ધિરાણ કરી શકે છે। જો આ
80,000 માંથી એ 8 વ્યક્તિ 10,000 જણ ભેગા કરે છે તો 10,000 ભેગા 8 વ્યક્તિને કરવામાં આવ્યું તો આઠે આઠ વ્યક્તિઓ આ વેપાર અર્થે ધિરાણ મેળવે છે બરોબર અને એમના થકી વેપારની પ્રવૃત્તિ દ્વારા બીજી વ્યક્તિઓ વેપાર કરે છે એ વેપાર કરીને એક દિવસના સમયગાળા દરમિયાન આપણે માની લઈએ કે પોતાના વેપારમાંથી એ 50% રકમ બીજા ટૂંક સમય જમા કરાવે છે તો 10,000 તેમણે ધિરાણ મેળવ્યું એમાંથી તેમણે 50% રકમ ઉપાડી બરોબર 50% રકમ ઉપાડી તો બધાના ખાતામાંથી 50% રકમ જમા રહેશે તો 50% એટલે શું થાય તો 40,000 જમા રહે તો પહેલા 40,000 રકમ જમા રહી અને 40,000 એમણે ઉપાડી તો આ 40,000 માંથી બીજું વેપાર્યું चार व्यक्ति ने 10,000 रुपये में ध्यान कर सके तो ए व्यक्ति पांच 50% रकम जमा रखे 50% रकम उपाड़े तो ए पाछ 20,000 पाछ 10,000 बे व्यक्ति ने जमा कर सके तो अहीं जारे आ एक चेन आगळ वक्ते जती होय छे અને જેટલી વખત આ આઠ વ્યક્તિઓને પહેલા આઠ વ્યક્તિઓને ધિરાણ કરવામાં આવ્યું પછી બાકી રહેલા વ્યક્તિઓને ચાર વ્યક્તિઓને ધિરાણ કરવામાં આવ્યું પછી બાકી રહેલા વ્યક્તિઓને પાછું બે વ્યક્તિઓને ધિરાણ કરવામાં આવે તો અહીં આ જે વેપારીઓ છે એ બીજા દિવસે એમના વેપારમાંથી થયેલું વેપારના નાણાં બીજા જમા કરાવતા રહે છે તો આ એક ચેન આ એક ગાળો ચાલ્યા કરતો હોય છે તો જેમ જેમ અહીંયા આગળ આ સાત સર્જનની પ્રક્રિયા વધતી જાય તેમ તેમ નાણાંનો પુરવઠો વધતો જાય છે અને જેમ જેમ આ સાત સર્જનની પ્રક્રિયા ઓછી થતી જાય તેમ તેમ નાણાંનો પુરવઠો ઘટતો જાય છે પણ અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે ધિરાણ કરતી વખતે 20% અથવા તો આર બી આઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલા ટકાનું રોકડ અનામત રાખી મૂકવી પડે છે એટલે કે એમની થાપણમાંથી અમુક ટકા રકમ રોકડ અનામતમાં રાખી મૂકવામાં આવે છે અને બાકી રહેતી રકમો તે ધિરાણ કરે છે તો અહીં આવી રીતે બેંક નાણાંનો પુરવઠો બજારમાં જળવાઈ રહે તે માટેના સાત સર્જનની કામગીરી કરતી હોય છે એકવાર જોઈ લો જો વિદ્યાર્થી તો આવી રીતે બેંકમાં રહેલા નાણાંનો અનેક ગણો નાણો વધારવાની પ્રક્રિયાને આપણે સાત સર્જન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બીજો પ્રકાર છે આને અહીંયા ટૂંકમાં તરીકે પૂછાઈ શકે અત્યારે મહત્વનો બીજું કાર્ય છે આંતર બેન્કિંગ વ્યવહાર આંતર બેન્કિંગ વ્યવહારો એટલે એક બેંક દ્વારા બીજી બેંકને નાણાંનું ધિરાણ કરવામાં આવે તેને આંતર બેન્કિંગ વ્યવહારો તરીકે ઓળખવામાં આવે છે અહીં એક બેંક આરબીઆઈની મધ્યસ્થી દ્વારા
બીજી બેંકને ધિરાણ આપે છે તેને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા વ્યાજ લેવામાં આવે અને કોલ બેન્કિંગ રેટ તરીકે ઓળખવામાં આવે છે તો કોલ મની એટલે શું યાદ રાખી લેજો કે એક બેંક દ્વારા બીજી બેંકને ધિરાણ આપવામાં આવે તો કોના દ્વારા મધ્યસ્થ બેંકના દ્વારા એટલે મધ્યસ્થ બેંક વચ્ચે હોય એટલે મધ્યસ્થ બેંકને કહેવાથી બીજી બેંકને ધિરાણ આપવામાં આવે છે તેને આપણે કોલ મની તરીકે ઓળખીએ છીએ તો આ હતા વેપારી બેંકના મુખ્ય કાર્ય ત્યારબાદ જોઈએ વેપારી બેંકના ગૌણ કાર્ય આ મુખ્ય કાર્ય હતા હવે એના સિવાયના પણ બેંક એ ગૌણ કાર્યો કયા છે તે જોઈએ ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય ગ્રાહકના એજન્ટ તરીકેનું કાર્ય પણ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે અહીં ગ્રાહકના એજન્ટ તરીકે બેંક જ્યારે આયાત નિકાસ કરવાની હોય તેવા સંજોગોમાં બે વેપારી વચ્ચેનું મધ્યસ્થીનું કાર્ય એ બેંક દ્વારા કરવામાં આવે છે જ્યારે માલ સામાનની આયાત કરવાની હોય ત્યારે વિદેશમાં રહેલો વેપારી આયાત કરનાર વેપારીથી અપરિચિત હોય છે તો તેવા સંજોગોમાં સાખનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય બેંક દ્વારા કરવામાં આવતું હોય છે અને એના દ્વારા વેપારીની સાખ એ નિકાસકારે જાણતી હોય છે એના સિવાય બેંક એ ફિક્સ ડિપોઝિટ સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે લોકર તેમજ પે ઓર્ડર બીઓડી તેમજ નાણા ચૂકવણીનું કાર્ય આવા ઘણા બધા કાર્યો છે જે બેંક ગ્રાહક વતી કાર્ય કરતી હોય છે એટલે ગ્રાહકે આપેલી સૂચના અનુસાર બેંક આ કાર્યો કરતી હોય છે ખાસ કરીને જ્યારે ગ્રાહકના એટલે કે ખાતેદારની સાખનું ઉભરું કરવાનું કાર્ય પણ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે આગળ જોઈ ગયા તેમ ગ્રાહક વતી નાણાં ઉઘરાવવાનું કાર્ય નાણાં ચૂકવણીનું કાર્ય એ બંને કાર્ય આ બેંક દ્વારા કરવામાં આવતા હોય છે એકવાર જોઈ લો આના સિવાય આધુનિક સેવા વર્તમાન સમયમાં આધુનિક પ્રકારની મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ દ્વારા કોર બેન્કિંગ દ્વારા NEFT RTGS એ પ્રકારની સેવાઓ તાત્કાલિક નાણાંની ચૂકવણી થઈ શકે તે અંગેની સેવાઓ આ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ATM ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ આ બધી સેવાઓ ઓનલાઈન બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ આ બધી સેવાઓ વર્તમાન સમયની અંદર એક નવા પ્રકારની સેવાઓ આધુનિક જમાના સાથે એ બધું ડેબિટ કાર્ડ સાથે ડીમેટ એકાઉન્ટ શેર બજારની અંદર શેર ખરીદ વેચાણ માટે ડીમેટ એકાઉન્ટ પૂરું પડે છે તો ડીમેટ એકાઉન્ટની સગવડો પણ આ બેંક દ્વારા આપતી હોય છે શેર બજારની લેવેચનું કાર્ય ડિબેન્ચર લેવેચનું કાર્ય આ બધા કાર્યો એ વર્તમાન સમયમાં બેંક ગ્રાહકને પૂરા પાડતી હોય છે એટલે કે જે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે એનો ઉપયોગ કરીને જમાના સાથે આધુનિક પ્રકારની સેવાઓ પૂરી પાડવાનું કાર્ય પણ બેંક દ્વારા કરવામાં આવતું હોય છે એક વાર જોઈ લો
तो आवी रीते व्यापारी बैंक ना मुख्य कार्य तमे लोन कर्यु छे। तो आजनो तमारो होमवर्क छे व्यापारी बैंक ना मुख्य कार्य तैयार करवा। तो व्यापारी बैंक ना मुख्य कार्य तैयार करवा ए तमारो आजनो होमवर्क छे।